નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સિનિયર કેજી સિનિયર સિનિયર કેજી વિષય અંક લેખન ગણિત ગણિતની અંદર આજે આપણે ફરીથી શીખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો ચાલો તમે પણ તમે પણ પાના નંબર પીસ કાઢો વર્ક કાર્યો આપણે વર્ક કાર્યો જોવાના છે ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે ક્રમ પ્રમાણે ટપકા જોડતા શીખી ગયા છે ફરીથી આપણે શીખવાના છે આજે આપણે એક્યાસી એક્યાસીથી નેવું નેવું સુધીના અંકને આપણે ક્રમમાં જોડવાનું છે અને આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાશી અઠ્યાસી નેવ્યાસી નેવું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અંકને જોડવાથી આપણું ચિત્ર તૈયાર થઈ ગયું સાનું ચિત્ર છે કેરીનું તો વિદ્યાર્થી મિત્રો આ અંકને તમારે ક્રમમાં જોડવાના છે આઠળ એકડ એક્યાસી આઠળ બગડ બ્યાસી આઠળ તગડ આઠળ 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 છ્યાસી આઠળ સાત સત્યાસી બંને આઠડા અઠ્યાસી આઠ નવડ નેવ્યાશી નવ વડે ને મીંડે નેવું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટપકાવો તમે ક્રમમાં જ જોડશો એટલે આપણું ચિત્ર તૈયાર થઈ જશે હવે એ ચિત્રની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે તમારે ચિત્રની અંદર રંગ પૂરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો બાજુમાં અંકો આપેલા છે અંકોને ફરીથી આપણે ટપકાઓને જોડવાના છે અંકને ક્રમમાં લીટી દોરીને જોડીશું એક્યાસી પછી એક્યાસી પછી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ક્રમમાં અંક જોડવાથી આપણું ચિત્ર પૂર્ણ થાય છે અને ચિત્રની અંદર પછી તમારે રંગ પૂરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો વચ્ચેની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આઠ એક્યાસી થી નેવું સુધીના અંક લખતા બોલતા શીખી ગયા છે હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે અહીં છે આઠળ એકર એક્યાસી અને આઠળ તગર ત્યાંશી તો વચ્ચે શું આવશે આઠળ બગડ બ્યાસી આઠળ ચોગડ ચોર્યાસી આઠળ છગઢ છ્યાસી તો વચ્ચે આવશે આઠળ પાંચ પંચ્યાસી આઠળ સાતળ સત્યાશી આઠળ નવ નેવ્યાસી તો વચ્ચે કઈ સંખ્યા આવશે બંને આઠડા અઠ્યાસી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે વચ્ચેની સંખ્યા લખવાની રહેશે હવે ખૂટતા અંક લખો આપણે ખૂટ્ટા અંકો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આઠળ એકડ એક્યાસી પછી શું આવશે આઠળ બગડ બ્યાસી આઠળ તગડ ત્યાંશી પછી આઠળ ચગળ ચોર્યાસી આઠળ પાછળ પંચ્યાસી આઠળ છગડ છ્યાસી આપેલા છે છ્યાસી પછી આઠળ સાતર સત્યાસી બંને આઠડા અઠ્યાસી આઠળ નવ ને બ્યાસી પછી નવડે ને મિંડે નેવું હવે વિદ્યાર્થી મિત્રો નીચે આઠળ એકર એક્યાસી આપેલા છે પછી આવ પછી આવશે આઠળ બગડ બ્યાસી આઠળ તગડ ત્યાંશી આઠળ ચગળ ચોર્યાસી પંચ્યાસી આપેલા છે આઠળ છગડ છ્યાસી આઠળ સાત સત્યાસી બંને આઠડા અઠ્યાસી આપેલા છે આઠ નવડ નેવ્યાસી અને નવડે ને મીંડે આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે ખૂટા અંકો લખવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો ગૃહકાર્ય કાર્યની અંદર પછીની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યા લખવાની છે આપણે તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા આપેલી છે એના પછી કઈ સંખ્યા આવે એ લખવાની છે તો આઠળ ચોગઢ ચોર્યાસી આપેલા છે એના પછીની સંખ્યા કઈ આવશે તો આઠળ પાંચ પંચ્યાસી આઠળ સાતળ સત્યાસી પછી આવશે બંને આઠડા અઠ્યાસી આઠળ પાંચ પંચ્યાસી પછી આવશે આઠળ છગડ છ્યાસી આઠળ નવડ નેવ્યાસી પછી ની સંખ્યા નવળે ને મીંડે નેવું આઠળ બગડ બ્યાસી પછી આવશે આઠળ તગડ ત્યાંશી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પછીની જે સંખ્યા આપેલી છે એના પછીની સંખ્યા તમારે લખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલાંની સંખ્યા લખો તો પહેલાંની સંખ્યામાં જે સંખ્યા આપેલી છે એની આગળની સંખ્યા આપણે લખવાની છે તો આઠળ તગર ત્યાંશીની આગળ કઈ સંખ્યા આવશે તો આઠળ બગડ બ્યાસી નેવુંની આગળ કઈ સંખ્યા આવશે નેવ્યાસી આઠળ નવડ નેવ્યાસી આઠ નેવ્યાશીની આગળ કઈ સંખ્યા આવશે તો આઠળ બંને આઠડા અઠ્યાસી આઠળ એની આગળની સંખ્યા કઈ આવશે તો આઠળ ચોર્યાસી આઠળ સાતળ સત્યાસી એની આગળની સંખ્યા કઈ આવશે તો આઠળ છગ્યાસી તો વિદ્યાર્થી મિત્રો તમારે જે સંખ્યા આપેલી છે આ જે સંખ્યાઓ આપેલી છે એના આગળની સંખ્યા તમારે લખવાની છે અને ઉપર જે સંખ્યાઓ આપેલી છે એના પછીની સંખ્યાઓ તમારે ખાનાની અંદર લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાના નંબર એકવીસ જોઈશું પાના નંબર એકવીસ કાર્ય રંગ પૂરો તમે પણ પાના નંબર એકવીસ કાઢો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠળ એકડ એક્યાસીથી નેવો સુધીના અંકો આપેલા છે તો પ્રથમ આપણે અંકની ઓળખ મેળવી લઈશું કેવી રીતે બોલાય એ પણ આપણે શીખીએ તો આઠળ એકર એક્યાસી તમારે પણ મારી સાથે બોલવાનું રહેશે આઠળ એકર એક્યાસી આઠળ વગર બ્યાસી આઠળ તગર ત્યાંશી આઠળ ચગઢ ચોર્યાસી આઠળ પાંચ પંચ્યાસી આઠળ છગઢ છ્યાસી આઠળ સાત સત્યાસી બંને આઠડા અઠ્યાસી આઠળ નવગઢ નેવ્યાસી નવડે ને મીંડે નેવું ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલીએ એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું તો તો વિદ્યાર્થી મિત્રો આપણે અંકો કેવી રીતે બોલાય એ શીખ્યા હવે વિદ્યાર્થી મિત્રો આ અંકોની અંદર તમને જે રંગ ગમે એ તમારે બધા જ અંકોની અંદર બોલતા જઈને તમારે પૂરવાનું છે બોલતા જઈને તમારે બધા જ અંકોની અંદર રંગ પૂરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝાડનું ચિત્ર અને પતંગનું ચિત્ર આપેલું છે તો એની અંદર તમારે ઝાડમાં લીલો કલર અને પતંગની અંદર તમને જે કલર ગમે એ તમારે પૂરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે હોમવર્ક આપેલું હોય એ દિવસની તારીખ અને વાલીની સહી વાલીની સહીમાં મમ્મી અથવા તો પપ્પાની સહી તમારે કરાવવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હોમવર્ક તો હોમવર્કની અંદર તમારે અંક લેખન બુકમાં પાના નંબર વીસ અને એકવીસ પાના નંબર વીસ અને એકવીસ લખવાનું છે અને તમારે નોટબુકમાં પણ ફરજિયાત લખવાનું રહેશે થેન્ક યુ બાય બાય